નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાકરણનું પ્રથમ પ્રકરણ શીખવાના છે અને તે એટલે ધ્વનિ શ્રેણી હવે આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે ધ્વનિ શ્રેણી એટલે શું તો ધ્વનિ શ્રેણી એટલે ધ્વનિ કે ભાષામાં નાનામાં નાના ઘટકને ધ્વનિ કહે છે હવે આપણે બોલીએ છીએ તો આપણને પહેલાં કોની વર્ણની જરૂર પડે હવે વર્ણમાં આપણી પાસે પહેલાં તો સ્વર અને વ્યંજન સ્વર એટલે આપણને ખબર જ છે અ આ ઈ ઈ ઉ આ સ્વતંત્ર સ્વર છે જ્યારે વ્યંજન એટલે ક ખ ગ ગ ચ છ આ પરતંત્ર એટલે કે એ એને સ્વરનો આધાર લેવો પડે છે એટલા માટે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણને ધ્વનિ શ્રેણીની જરૂર પડે છે હવે ધ્વનિ શ્રેણીનું એક ઉદાહરણ મેં તમારી સમક્ષ મૂક્યું છે ગુજરાતી ગુજરાતી એટલે ગ પ્લસ ઉ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ આ પ્લસ ત પ્લસ ઈ હવે આ ઉદાહરણ જોઈને તમને લાગે કે આમાં સ્વર કયા કયા છે ઉ અ આ ને ઈ એટલે કે આ રીતે નીચે જે ઘણી નીચે ખોડો કર્યો છે એને હલન કહેવામાં આવે એને શું કહેવામાં આવે હલન કહેવામાં આવે અને આ રીતે આપણે આ રીતે આપણે ધ્વનિ શ્રેણીને લખવાની છે પરીક્ષામાં પણ આ રીતે જ પૂછાશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ધ્વનિ શ્રેણીમાં કરવાનું શું છે મતલબ કે તમે તમને હવે કેવી રીતે અલગ રીતે શોધી શકો એ વચ્ચે કેટલો ભેદ છે તે હવે પછી આપણે જોઈશું હવે આપણી પાસે બે શબ્દ છે પહેલો છે બીમાર અને બીજું છે બીમારી હવે બીમારમાં બી પ્લસ ઈ પ્લસ મ પ્લસ આ પ્લસ ર હવે બીમારીમાં બ્લસ ઈ પ્લસ મ પ્લસ આ પ્લસ ર પ્લસ ને ઈ હવે શબ્દની ધ્વનિ ધ્વનિશ્રેણીમાં ર પછી અલખ્યો નથી રવ વ્યંજન ધ્વનિ છે વ્યંજના ભાષામાં ગુજરાતીમાં અશબ્દને અંતે આવે ત્યારે એનો ઉચ્ચાર થતો નથી એટલે કે વ્યંજન શબ્દમાં અંતે આવે અંતે જ્યારે શબ્દ આવે અને જ્યારે કોઈ કાનો માત્ર ન હોય ધ્વનિ શ્રેણી છૂટી પાડતા અની નોંધ નથી એટલે અ સિવાય શ્રેણી ઉચ્ચાર થાય તેથી આપણે જોઈએ કે બીમારી શબ્દમાં એની નોંધ લીધી છે એટલે કે બીમારીમાં શું છે તો બીમારીમાં આપણે કાનો માત્રનો ઉપયોગ કર્યો છે એટલા માટે બીમારી અને બીમારમાં બંનેમાં આપણને ભેદ જોવા મળે છે જેમ કે બીમારીમાં આપણે રમાં પાછળ અલખ્યો નથી જ્યારે માં ઈ લખવું પડે કેમ કે પાછળ સ્વર એટલે કે સ્વરાજ જોડાયેલો છે આપણે હવે જોઈએ કે નીચેના કેટલાક શબ્દોની જોડનો અભ્યાસ કરીએ સત્ય સત પર લખ ક્રમ સત્ય પર્ણ લક્ષ હવે સત્યમાં શું છે તો ટ અર્ધો છે સત્ય એટલે ટ અર્ધ એટલે શું થવાનું સત્ય પર્ણ 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 એટલે પ અ ર અણ ને અ જ્યારે લખ એટલે કે લખ ને અ હવે લક્ષ ક કનો શું થાય ક વત્તા ક્ષ ક્ષનો શું થાય ક વત્તા ક્ષ પરંતુ છેલ્લે શું બોલાય છે શું બોલાય છે તો લ અ બોલાય ને વક્ર હવે વક્રમાં ક્રમ યાદ રાખવાનું એટલે કે ક્રમ એટલે કે ક્ર ક્ર બ એટલે ક વટા ર વત્તા અ એટલે આ રીતે ઉપરોક્ત શબ્દમાં જોડાક્ષર સાથે ઉચ્ચારતા અની નોંધ શ્રેણીમાં લીધી છે એટલે નીચેના જોડાક્ષરનો અભ્યાસ બે વ્યંજનો વચ્ચે સ્વર્ણ હોય તે વ્યંજનોને જોડતા સંયુક્ત વ્યંજન કે જોડાક્ષર બને છે દાખલા તરીકે ક્લ પ્લસ ક પ્લસ સ પણ ક્ષ એટલે ક્ષત્રિય લક્ષ પછી જ્ઞ જ પ્લસ જ્ઞ એટલે ગ એટલે જ્ઞાન વિજ્ઞાન વગેરે શબ્દો બને છે ઓકે ખ્યાલ આવી ગયો હવે આપણે થોડું આગળ જઈએ આગળનો નિયમ એટલે કે દ લપ લોપ ચિહ્નથી થતો જોડાક્ષર એટલે દ પ્લસ ડ દધ એટલે કે શુદ્ધ બોલીએ આપણે ત્યારે પછી ધ્વ એટલે કે દ્વાર વખતે ડ પ્લસ વ પછી દ્ર વખતે ડ પ્લસ ર ઢ વિદ્યા બોલીએ ત્યારે પણ ડ પ્લસ ય પછી દ્ર મુદ્દા એમ બોલીએ ને ત્યારે ડ પ્લસ ડ પછી પદ્મ પદ્મમાં તો ડ પ્લસ મ પછી ઉદ્ધાર કે ઉદ્ધારમાં ડ પ્લસ ગ અને ધ ડ બોલીએ ને આપણે ત્યારે ડ પ્લસ ગ આ રીતે ઉદ્ઘાટન બોલીએ ઉ બોલીએ આ રીતે ડનો લોપ ચિહ્નથી થતા જોડાક્ષર અહીં આપ્યા છે એટલે આપણને અનિધ્વનિ શ્રેણી પૂછાય ત્યારે પણ આપણે આ શબ્દ દ્વારા લખી શકીએ સઠી થતાં જોડાક્ષર સ પ્લસ ચ પ્લસ ચ મતલબ નિશ્ચય એમ બોલીએ ને આપણે કે પશ્ચિમ એ રીતે શક અશ્ક આપણે બોલીએ ને અડધો સ હોય તો ખાલી સ જ આવે ને પછી પેલો ક તો છે જ આ રીતે આપણે સના પણ છે આગળ તે આપણે આગળ જોઈએ ઓકે સ પ્લસ ન બરાબર પ્રશ્ન સ પ્લસ મ બરાબર દુશ્મન સ પ્લસ લ બરાબર શ્લેષ સ પ્લસ ર બરાબર શ્રમ સ પ્લસ વ બરાબર શ્વ એટલે કે વિશ્વ સ પ્લસ ય બરાબર શ મતલબ શ્યામ હવે આપણે આગળ હ ન જોઈએ હ ઠી ઠટા જોડાક્ષર મતલબ કે જોડાયેલા અક્ષર ચિહ્ન હ પ્લસ ન બ્રહ્મ હ પ્લસ મ બાહ્ય હ પ્લસ ય હૃદય હ પ્લસ ર અને આહવાન હ પ્લસ વ અને પ્રહલાદ બરાબર હ પ્લસ લ અને અન્ય આપણે જોવા જઈએ તો સહસ્ત્રમાં આપણે જોઈએ સ્ત્ર એટલે કે સ પ્લસ ર સ્ત્રી સ પ્લસ ટ પ્લસ ર માત્ર ત પ્લસ ર પ્લસ બરાબર ત્ર એટલે કે માત્ર કે ત્રાળો કે ટ પ્લસ ત બરાબર ત એટલે આ રીતે આપણે સત્તા મટ્ટા આ બધા અમુક શબ્દ એવા જે આપણને ધ્વનિ શ્રેણીમાં મુશ્કેલી પડે છે એના અહીં ઉદાહરણ મૂક્યા છે કઈ રીતે લખી શકાય અને નીચે થોડા ઘણા શબ્દ પણ આપ્યા છે છૂટા પાડીને લખવાના તો એ તમને ખ્યાલ આવી જશે ન ખ્યાલ આવે તો મને ફોન કરજો એકદમ સિમ્પલ જ છે અને પાછળ અમુક નામના ઉદાહરણ પણ મૂક્યા છે તો એ ઉદાહરણ પણ જોજો એટલે તમને એક્ઝેક્ટ શું કહેવા માંગે છે ધ્વનિ શ્રેણી એ ખ્યાલ આવી જશે બોર્ડની પરીક્ષામાં બે માર્ક્સમાં પૂછાય છે એક બનાવવાનું પૂછાય છે અને એકમાંથી શબ્દ શોધવાનું પૂછાય છે ઓકે તમને ખ્યાલ આવી જ જશે અને મેં કેટલાક શબ્દ બનાવ્યા છે એ પ્રમાણે તમારે પણ અમુક શબ્દ બનાવવાના છે કે શું કહેવા માગે છે એવા પચાસ શબ્દ તમારે બનાવીને મને મોકલવાના રહેશે જેથી મને પણ ખ્યાલ આવે કે તમે કઈ રીતે શ્રેણી લખો છો ઓકે જય હિન્દ જય ભારત